જોઈ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન 42મો પ્રશ્ન છે મનુષ્ય સ્ત્રીમાં પ્રજનન તંત્ર આકૃતિ છ સમજાવો 3 માર્કનો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 8માંથી આપણને પૂછાય છે ઓકે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પુરુષ પ્રજનન તંત્ર અને નર સ્ત્રી પ્રજનન તંત્ર બંને પ્રશ્ન એવા છે કે અવારનવાર બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય છે ઓકે ચલો પહેલા પહેલા આપણે જે બાજુમાં પેલે ડાયાગ્રામ છે એની અંદર નામ લખી અને સમજીએ ત્યારબાદ આ જ ડાયાગ્રામને હું તમને દોરતા શીખવાડીશ ખૂબ જ ઇઝી રીતે ખૂબ જ પ્રેક્ટિકલી અને ખૂબ જ ઇઝી રીતે આપણે આ શીખશું જેથી કરીને તમે બોર્ડની એક્ઝામમાં ફટાફટ આ આકૃતિ દોરી શકો ઘણી વાર કેવું થતું હોય તો કે આકૃતિ આપણને આવડતી હોય ફિગર આપણને ડ્રો કરતા આવડતી હોય પણ આપણો ઘણો બધો ટાઈમ એમાં જતો રહેતો હોય પણ જો એ જ ફિગરને આપણે ઇઝીલી દોરતા શીખી જઈએ તો આપણો બોર્ડની એક્ઝામનો જે પેપરનો ટાઈમ છે એની અંદર આપણો ટાઈમ વધારે બગડે નહીં અને ક્વેશ્ચન્સને અને તમામ આખા આખા સંપૂર્ણ પેપરને વિગતવાર અને વ્યવસ્થિત લખી શકીએ ઓકે એના માટે થઈ અને આપણે આકૃતિને શોર્ટમાં કઈ રીતે દોરવી ફાસ્ટ કઈ રીતે દોરવી કયા સ્ટેપથી કયા સ્ટેપ સુધી પહોંચવું એ પણ શીખશું પહેલા પહેલા શરૂઆત કરીએ આ પ્રશ્નને સમજવાની મનુષ્યમાં સ્ત્રી પ્રજનન તંત્ર આકૃતિ સહ બાજુમાં જે આકૃતિ છે તેની અંદર નામ લખી આપણે સમજવાની શરૂઆત કરીએ આ જે ભાગ છે તે છે અંડપિંડ તેની ઉપર જે આપણને રચના દેખાય છે તે છે અંડપિંડ નિવાપ ઓકે હવે આ જે ભાગ છે તે છે ગર્ભાશય ત્યારબાદ આ જે ભાગ છે ગ્રીવા અને આ જે ભાગ છે યોનિ અથવા તો યોનિ માર્ગ આકૃતિ અને તેના નામ હતા હવે આ આકૃતિને આપણે સમજવાની છે કે પ્રજનન તંત્ર કઈ રીતે છે કઈ રીતે કાર્ય કરે છે ઓકે સ્ત્રીનું પ્રજનન તંત્ર ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો ધ્યાન દેજો આકૃતિના નામ ઉપર ગર્ભાશય અંડપિંડ ગ્રીવા યોનિ અથવા તો યોનિ માર્ગ અને અંડપિંડ નિવાપ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રશ્નને આપણે સમજીએ કઈ રીતે તો કે સ્ત્રીની અંદર જે આ અંડકોષ છે અંડપિંડ છે તેમાંથી અંડકોષો છૂટા પડે છે કેટલા દિવસે તો કે 28 થી 30 દિવસે એ સમય દરમિયાન શું થશે તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થશે સાથે સાથે હવે જન્મજાત આ જે અંડપુટિકાઓ હોય છે તે તેમાં રહેલી જ હોય પરંતુ જ્યારે યુવાન અવસ્થામાં આવે તરુણ અવસ્થાની અંદર છોકરી આવે ત્યારે આ અંડપુટિકાઓ જે છે તે છૂટી પડવાની શરૂઆત થાય છે આ જે અંડપુટિકાઓ છે તે દિન પ્રતિદિન આગળ વધવાની શરૂઆત થાય છે અહીંથી અંડપુટિકા છૂટી પડે છે અંડવાહિની નિવાપ દ્વારા તે પહોંચે છે ગર્ભાશય સુધી પરંતુ આ જે અંડપિંડ છે તે ડાયરેક્ટ જ જોડાયેલું નથી અંડપિંડ નિવાપ સાથે જરાક એવી દૂર રચના છે એટલા માટે શું થાય છે તો કે અહીંથી અંડકોષો છૂટા પડે છે અને તે પહોંચે છે અંડવાહિની નિવાપમાં ડાયરેક્ટ જ ગર્ભાશયમાં નથી પહોંચતા અંડવાહિની નિવાપમાં પહોંચે છે એટલે શું થાય છે તો કે 28 દિવસ સુધીમાં 28મા દિવસ બાદ ગર્ભાશય સુધી અંડપિંડ પહોંચી ગયું હોય છે અંડકોષો પહોંચી ગયા હોય છે હવે આ જે અંડકોષ અહીં પહોંચી ગયું છે શું થશે તો કે આ જે અંડકોષ છે તે એકાદ દિવસ માટે ત્યાં રહેશે હવે જો એ સમય દરમિયાન આ જે યોનિ માર્ગ છે એની અંદર જો શુક્રકોષો અહીંથી દાખલ કરવામાં આવેલા હોય શુક્રકોષો અહીંથી યોનિ માર્ગની અંદર ગયેલા હોય તો શું થશે તો કે અહીં શુક્રકોષો અંદર આવી ગયા હશે તો બંનેની ફલનની પ્રક્રિયા થશે અંડકોષ અને શુક્રકોષ બંને જોડાશે અને ફલનની પ્રક્રિયા થશે ફલનની પ્રક્રિયા બાદ શું થશે તો કે ગર્ભ બનશે આજે ગર્ભ બનશે એ ગર્ભ ક્યાં જશે તો કે ગર્ભાશય જે છે તેના પર સ્થાપિત થશે જે સ્નાયુમય ભાગ છે ગર્ભાશય તેના પર ગર્ભ સ્થાપિત થશે અને ત્યારબાદ 9-1 મહિના બાદ શું થાય છે તો કે બાળકનો જન્મ થાય છે અને આ યોનિ માર્ગ દ્વારા આ બાળકને બહાર કાઢવામાં આવે છે પરંતુ જો અહીં શું થયું હોય તો કે આ જે અંડકોષ છે તે ફલન ના થાય તો શું થાય તો કે યોનિ માર્ગ દ્વારા માસિક સ્ત્રાવ મારફતે તે બહાર નીકળી જાય છે ઓકે બહુ જ ઇઝી અને બહુ જ શોર્ટ ક્વેશ્ચન હતો ફરી એકવાર સમજીએ આખા કે પ્રક્રિયા તમે એકવાર સમજી લેશો તો ક્યારેય નહીં ભૂલાય પરંતુ આને સમજવી ઇમ્પોર્ટન્ટ છે કેટલા દિવસે તો કે 28 થી 30 શું થાય છે તો કે એક અંડપુટિકા છૂટી પડે છે ક્યાંથી છૂટી પડે છે અંડપિંડમાંથી ક્યાં જાય છે તો કે અંડવાહિની નિવાપમાં અંડવાહિની નિવાપમાં જઈ અને આ જે અંડપુટિકા છે તે આગળ વધશે ક્યાં સુધી પહોંચે છે તો કે ગર્ભાશય સુધી પહોંચે છે ઓકે ગ્રીવા સુધી પહોંચે છે હવે
ત્યાં જો શુક્રકોષો આવેલા હોય તો ફલનની પ્રક્રિયા થશે. ફલનની પ્રક્રિયા થઈ એને શું થશે કે શુક્રકોષ અને અંડકોષ આ બંને જોડાઈ જશે. શુક્રકોષ અંડકોષ જોડાશે એટલે આ એક નવા બાળકનો જન્મ થવાની શરૂઆત થઈ જશે. બાળકનું લિંગ પણ નક્કી થઈ જશે. આપણે આગળના પ્રશ્નોમાં જ વાત કરી લીધી છે આ જ પેપરની અંદર. ઓકે, શુક્રકોષ અંડકોષ બંને જોડાઈ જશે તો ફલનની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જશે. હવે જો ફલનની પ્રક્રિયા સ્ટાર્ટ થશે તો શું થશે, તો કે આ જે ફલન થયેલો જે આ ગર્ભ છે તે ક્યાં ચોંટશે, તો કે ગર્ભાશય ઉપર ચોંટી જશે. જે સ્નાયુમય ભાગ છે તેના ઉપર ચોંટી જશે અને ત્યાંથી તેને પોષણ મળતું રહેશે, માતા તરફથી પોષણ મળશે. એટલા માટે જ મિત્રો એવું કહેવાય છે કે માતાનું ઋણ ક્યારેય ના ભૂલી શકાય. શા માટે, તો કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારથી જ આપણને પોષણ આપતી રહી છે. કોણ? આપણી માતા. માત્ર આપણું પોષણ આપે છે એટલું જ નહીં, આ જીવન આપણો ખ્યાલ રાખે છે. એક તો જ્યારે ગર્ભાશયમાં તે આપણી આપણે પેટની અંદર હોઈએ, માદાની યોનિની અંદર હોઈએ, ત્યારથી જ આપણને પોષણ આપે છે. પ્લસમાં આ જીવન આપણો ખ્યાલ રાખે છે. એટલા માટે માતાનું ઋણ ક્યારેય ના ભૂલવું જોઈએ, આવું આપણે કહેતા હોઈએ છીએ. પણ સાથે સાથે આપણે એનું પાલન પણ કરવાનું છે. ઓકે, આગળ વધીએ. ગર્ભાશયની અંદર ગર્ભ સ્થાપિત થઈ ગયેલું છે. 9 મહિના બાદ શું થશે, તો કે બાળકનો જન્મ થશે અને આ જે યોનિ માર્ગ છે તેના દ્વારા એક બાળક બહાર આવશે અને તે પોતે એક અલગ સજીવ તરીકે વર્તશે. ઓકે, ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? હવે આ જ ડાયાગ્રામ, આ જ ફિગરને ખૂબ જ ટૂંક સમયમાં આપણે દોરવાનો પ્રયત્ન કરવાનો છે અને તમારે પણ સાથે સાથે દોરવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરી અને બોર્ડની એક્ઝામમાં તમે ઇઝીલી આ ડાયાગ્રામ, આ ફિગર દોરી શકો. ઓકે મિત્રો, હવે આપણે ડાયાગ્રામ તરફ આગળ વધીએ. જો શું કરવાનું છે તમારે, સૌ પ્રથમ પેલા વેલા આ રીતની એક રચના કરવાની છે. ત્યારબાદ આ રીતની એક રચના કરવાની છે. ઊંધી નાસ્પતિ છે તેનો આકાર. ઓકે, આટલું થયા બાદ આપણે શું કરવાનું છે, તો કે અંડવાહીની નિવાપ કરવાની છે. હવે શું કરવાનું છે, તો કે આ જે ભાગ છે ત્યાં અંડપિંડ દોરવાનું છે. અંડકોષ, ઓકે, અંડપિંડ જેમાંથી અંડકોષ છૂટો પડશે. આટલી રચના બાદ નીચે આપણે કરવાનું છે યોનિ માર્ગ. ઓકે મિત્રો, આ આપણી સંપૂર્ણ ડાયાગ્રામ થઈ ગઈ. શેની? તો કે માદા પ્રજનન તંત્ર. ત્યારબાદ આપણે શું કરવાનું છે, તો કે આપણી પાસે પેન્સિલ છે, તો પેન્સિલ દ્વારા આપણે આ જે ભાગો છે તેની ઉપર શેડ પાડી દેવાની છે. આ છે, આ છે. પેન્સિલ દ્વારા મિત્રો શું કરવાનું છે, આપણે આછી આછી શેડ પાડવાની છે. ઓકે, આ ત્રણે ત્રણ ભાગની અંદર, જેથી કરીને આપણી ડાયાગ્રામ છે તો વધારે સુંદર લાગશે. પેન્સિલને ત્રાસી રાખીને શેડ પાડશો એટલે તમારી આકૃતિ ખૂબ જ મસ્ત લાગશે. ત્યારબાદ આ જે ગ્રીવાનો ભાગ છે, યોનિ માર્ગનો ભાગ છે, તેની અંદર પણ આપણે શેડ આપી દેવાની છે. આ આપણી ડાયાગ્રામ કમ્પ્લીટ થઈ ગઈ છે. ઓકે મિત્રો, ડન થઈ છે બધાને? ડાયાગ્રામ કઈ રીતે દોરવી, તો આ રીતે તમે ઇઝીલી ડાયાગ્રામ અને ફાસ્ટ ડાયાગ્રામ દોરી શકો છો. ઓકે, આ આપણો ક્વેશ્ચન હતો મનુષ્ય સ્ત્રીમાં પ્રજનન તંત્ર આકૃતિ સહ સમજાવો. તો આપણે આકૃતિ સાથે આ પ્રશ્નની માહિતી સંપૂર્ણ રીતે લઈ લીધી. ઓકે મિત્રો, 3 માર્ક તમારા હાથમાં છે, રોકડા 3 માર્ક છે, ઇઝીલી તમે લઈ શકશો. ડન થાય છે?